વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના ફાર્માસિસ્ટોએ રાજીનામા આપ્યા બાદ આજે ઓપીડીની દવાબારી પર ભારે ભીડ જોવા મળી હતી. SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોએ સામૂહિક રાજીનામા આપ્યા બાદ બીજા દિવસે સવારે તેની માઠી અસર જોવા મળી હતી. એટલું જ નહીં, દવા વિતરણની બારીઓ રાબેતા મુજબના સમય કરતાં અડધો કલાક મોડી ખુલી હતી, જેથી દવા લેનારાઓને લાંબી લાઈનો લાગી હતી. જોકે આ બાબતે હોસ્પિટલના અધિકારીઓને પૂછવામાં આવતા જવાબદાર અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. અલબત્ત આ મામલે મૌન રહ્યું હતું. જોકે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મેડિકલ સ્ટાફના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. આ 9 વાગ્યાના ઉભા છે તો અહીંયા આગળ કરને ઉભા ઉભા જ કંટાળી જવાય માણસ. પછી બીજી વખત દવા લેવાના આવવાના જે ના થાય, કંટાળીને જ પાછા જતા રહે. બીજાને કામ ના હોય, બૈડાને શું કામ ના હોય, બૈડા કઈ વળી ઉભા રહે. દવા વાળા બારીઓ બંધ કરી અને દવા આપતા નથી તો આ સુપરિન્ટેન્ડન્ટ દવાખાનાના વડાએ એને બીજી વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે SSG જો મોટા દવાખાનામાં પણ જો બીજી વ્યવસ્થા ન થતી તો પછી બીજાને તો શું, એટલે પબ્લિકનું શું થાય? એમ ના પબ્લિકનો કોઈ વિચારતું નથી, અને કે નહીં સુપરિન્ટેન્ડન્ટ વિચારતા અહીં ના. એટલે હવે આ પ્રજા કહી જાય 1.5-2 કલાકથી બધા લાઇનમાં ઊભા છે, પણ આ લોકો દવાની હજુ પણ વ્યવસ્થા કરતા નહીં. અને અમે અમારી 71 વર્ષની ઉંમર થઈ, બેરે ઊભો છું લાઇનમાં સાહેબ. કુત્તા કી નિમત જીળકાતા હેંગે સુબહ સે હમ લોગ આતા તો મોબાઈલ તો છોડતા નહીં. હા ખડે રહો તો ક્યા હૈગા યે હમારે પે યે લોગ કે યે લોગ પે હમ લોગ હે બચ્ચા હમારા હમારા બચ્ચો તકલીફ મે હોતા હૈ તો ભી ડોક્ટર ભી બસ ઇનકે મજા મે રહેતે હેંગે હે યે ક્યા દવાખાના હૈ મોદી ક્યા કરતા હૈગા મોદી ક્યા કરને બેઠા હૈગા યે હે હમરા તો 12 સાલ થી મેરા છોકરે કી દવા ચાલ રહી હૈ. હેરાન હો કહેંગે ઇધર જાતે તો ઉધર સી ધક્કે મારતા ઉધર જાતે તો ઇધર સી ધક્કે મારતે હૈ કે યે લોગ મોબાઈલ હી નહીં છોડતે હેંગે ઇનકી મસ્તી મે મસ રહેતે હેંગે.